નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ. મિત્રો, આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 8 ના યુનિટ 1 આઈ વિલ બી ધેટ ની એક્ટિવિટી 2 જે છે, બરાબર, અ કી ટુ હેવન નો સીન 2. આપણે સીન 1 છે ભણી ગયા છે, અને હજી પણ જો તમારે ભણવાનો બાકી હોય તો આ વિડીયોની નીચે આપેલી ડિસ્ક્રિપ્શનમાં એની અંદર લિંક આપેલી હશે, અથવા તો અમારા ચેનલના પ્લેલિસ્ટમાં જઈને ધોરણ 8 જીએસસીબી ઇંગ્લિશ કોર્સમાં જઈને તમે આ પાર્ટ 2 પણ ભણી શકશો. અને પાર્ટ 1ની આપણે ભણી ગયા છે, અને ટૂંકમાં ચર્ચા કરીએ તો રાજાના દરબારની અંદર તેનાલી રમન અને બે કોર્ટિયર હોય છે, એ બંને વચ્ચે ચર્ચા થાય છે રાજાના આગમન પછી, કે ભાઈ મારા મંત્રીઓ ક્યાં છે, મારે તેમની સાથે નવા રોડ પ્રોજેક્ટની ચર્ચા કરવી છે. ત્યારબાદ કોર્ટિયર દરબારી કહે છે કે એક સાધુ આવ્યા છે આપણા રાજ્યની અંદર, અને એક મહાન સાધુ છે, અને બધાને કોઈ પણ પૂજા દ્વારા કોઈ પણ બીમારી છે એને મિટાવી શકે છે, અને એના બદલામાં એને કંઈક ચૂકવણું કરવું પડે છે. ત્યારબાદ રાજા કહે છે કે બધા દરબાર છોડીને જતા રહો, મારે તેનાલી રમન સાથે ચર્ચા કરવી છે. અને ત્યારબાદ એ બંને વચ્ચે ચર્ચા થાય છે, અને રાજા એક કામ સોંપે છે રમનને, તેનાલી રમનને, કે જા અને તું આ સાધુ વિશે વધુ માહિતી લઈને આવ. અને ત્યારબાદ હવે સીન 2 શરૂ થાય છે મિત્રો, અહીંથી દ્રશ્ય 2 શરૂ થાય છે. સી દેટ. બટ બિફોર ઇટ મિત્રો, આપણે ભણવા જઈએ. જો હજી પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય અને અમારા ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોની નીચે આપેલું લાલ બટન કે જેની પર સબસ્ક્રાઇબ લખેલું છે એ દબાવી દેજો, અને મિત્રો સાથે શેર કરજો, લાઇક કરજો, કમેન્ટ્સ કરજો. સો હિયર વી ગો ફોર ધ સીન 2. સીન 2ની અંદર મિત્રો જો કહે છે, અહીંયા એક ચિત્ર આપેલું છે, બરાબર, કોરું બ્રેકેટની અંદર અહીંયા ચિત્ર દોરવાનું છે. ઝાડની નીચે તમારી યોગ્યતા અનુસાર કહે છે, ધ વિલેજ, વિલેજ એટલે કે ગામનું ચિત્ર છે. અ સાધુ વિથ અ લોંગ બિયર્ડ એન્ડ ધ સેફ્રોન કુર્તા ઇઝ સિટિંગ અંડર અ પ્લેટફોર્મ અંડર એ ટ્રી. સાધુ એટલે સાધુ, વિથ એટલે સાથે, લોંગ એટલે લાંબી, બિયર્ડ એટલે દાઢી. એક સાધુ છે જે લાંબી દાઢી સાથે એન્ડ સેફ્રોન કુર્તા, સેફ્રોન એટલે કેસરી, કુર્તા એટલે કુર્તા પહેરીને ઇઝ સિટિંગ એટલે બેઠો છે. ઓન ધ પ્લેટફોર્મ એટલે કે પાળી ઉપર અથવા તો જે પણ પ્લેટફોર્મ છે એના ઉપર, અંડર અ ટ્રી, ઝાડની નીચે. એટલે કે અહીંયા તમારે એક એવું ચિત્ર દોરવાનું છે, ચિત્ર કે જેની પર એક પ્લેટફોર્મ હોય અને સાધુ તેના પર બેઠો હોય. હિઝ આઈઝ આર ક્લોઝડ, હિઝ એટલે તેની, આઈઝ એટલે આંખો, આર એટલે છે, ક્લોઝ એટલે બંધ, તેની આંખો બંધ છે. સમ પીપલ આર વેઇટિંગ ફોર હિમ ટુ ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેસ ધેમ. સમ એટલે થોડા, પીપલ એટલે લોકો, આર એટલે છે વેઇટિંગ એટલે રાહ જોઈ રહ્યા, ફોર હિમ એટલે તેના માટે, ટુ ઓપન એટલે કે ખોલવા માટે, હિઝ એટલે તેની, આઈસ એટલે આંખો, એન્ડ બ્લેસ એટલે આશીર્વાદ આપવા માટે, ધેમ એટલે તેઓને, લોકો રાહ જોઈ રહ્યા છે ક્યારે ધ્યાનમાંથી આંખો ખોલે અને પોતાને આશીર્વાદ આપે એની રાહ જોઈ રહ્યા છે. તેનાલી રમન એન્ટર્સ એન્ડ સ્ટેન્ડ અમોંગ ધ પીપલ. તેનાલી રમન એટલે તેનાલી રમન, એન્ટર્સ એટલે કે પ્રવેશે છે એ ટોળાની અંદર, એન્ડ સ્ટેન્ડ એટલે કે ઊભો રહે છે, અમોંગ એટલે ની વચ્ચે, પીપલ એટલે લોકો, અને બધા લોકોની વચ્ચે તેનાલી રમન ઊભો રહે છે. મિત્રો, આપણે સીન 1ની અંદર જે વિડીયો પહેલા વિડીયોમાં વાત કરી હતી એમ, કે શું તમને લાગે છે આ સાધુ રિયલ હશે, શું કદાચ ખોટો હશે, એની ચર્ચા આપણે કરીશું. હવે આ સીન 2ની અંદર બહુ સરસ એવું છે મિત્રો, હવે ખાસ જોવા જેવું છે, અથવા તો હવે ખાસ ભણવા જેવું છે, પરીક્ષા માટે પણ હવે ખાસ ઉપયોગી છે. અહીંયા ચિત્ર દોરી નાખવાનું છે, આવું ચિત્ર હશે. જો નેક્સ્ટ અહીંયા આપણે અહીંયા જોઈ શકીએ છીએ, આ પ્રકારે ચિત્ર હશે, લોકો ઊભા છે, સાધુ છે, એ રીતનું ચિત્ર અહીંયા તમે દોરી શકો છો તમારી યોગ્યતા અનુસાર. એના પછી નેક્સ્ટ શું કહે છે ચિત્રની નીચે, જો વિલેજર 1, સાધુ હવે આંખ ખોલે છે, બરાબર, અને વિલેજર 1 ગામનો, ગ્રામવાસી 1 જે ગામનો માણસ છે એ કહે છે, સાયલન્સ, લુક દેર, સાયલન્સ એટલે શાંતિ રાખો, લુક એટલે જુઓ, દેર એટલે ત્યાં, ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈસ. ધ ગ્રેટ એટલે મહાન, સેન્ટ એટલે સંત, ઇઝ એટલે છે ઓપનિંગ એટલે ખોલી રહ્યા, હિઝ એટલે તેમની, ડિવાઇન એટલે દૈવીય, આઈઝ એટલે આંખો, તેમની પવિત્ર આંખો ખોલી રહ્યા છે, મહાન સાધુ એટલે બધા શાંતિ રાખો. એવરી વન બોઝ ટુ ધ સાધુ, એવરી વન એટલે બધા, બોઝ એટલે કે નમન કરે છે, ટુ ધ સાધુ એટલે સાધુને. હવે વિલેજર 2 ગ્રામવાસી જે બીજો હતો ગામનો માણસ એ બોલે છે, પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. પ્લેસિંગ એટલે મૂકે છે, બિગ એટલે મોટી, બેગ એટલે થેલી અથવા તો કોથળો, ઇન ફ્રન્ટ ઓફ એટલે કે ની સામે, સાધુ એટલે સાધુ, સાધુની સામે એક મોટી એવી બેગ મૂકે છે, અને શું કહે છે, યોર હોલીનેસ, હે પવિત્ર માણસ, પ્લીઝ એક્સેપ્ટ ધીસ શેક ઓફ રાઈસ. પ્લીઝ એટલે મહેરબાની કરીને, એક્સેપ્ટ એટલે સ્વીકારો, ધીસ એટલે આ, શેક એટલે પોટલું અથવા તો કોથળી, ઓફ રાઈસ એટલે કે ચોખાની, આ ચોખા ભરેલી જે પોટલું છે એ તમે સ્વીકારો મહેરબાની કરીને. એડવાઇઝ મી, એડવાઇઝ એટલે સલાહ આપો, મી એટલે મને, માય લોર્ડ એટલે કે મારા ભગવાન, હાઉ આઈ કેન બીકમ રીચ. હાવ એટલે કઈ રીતે, આ એટલે હું, કેન બીકમ એટલે કે બની શકું છું, રીચ એટલે પૈસાદાર, આ ચોખાનું પોટલું રાખો અને મને એડવાઇસ, સલાહ આપો કે હું કઈ રીતે પૈસાદાર બનું.
ધ સાધુ મેક્સ અ સાઇન ટુ હિઝ આસિસ્ટન્ટ. સાધુ એટલે સાધુ, મેક્સ એટલે કે કરે છે, સાઇન એટલે કે ઇશારો. એક ઇશારો કરે છે ટુ હિઝ એટલે તેના, આસિસ્ટન્ટ એટલે અનુયાયી, એના જે ચેલા હોય છે એમને ઇશારો કરે છે. ધ આસિસ્ટન્ટ ટેક્સ અવે ધ સેક, અને જે આસિસ્ટન્ટ એના જે ચેલા હોય છે અનુયાયીઓ ટેક્સ અવે, ટેક એટલે લઈ જાય છે, અવે એટલે દૂર, સેક એટલે કે એ કોથળો જે ચોખા ભરેલો હોય છે કોથળો ત્યાંથી લઈ જાય છે. અને જેમ મિત્રો આપણે જાણીએ છીએ એમ કે જેમ રાજાએ આગળ વાત કરી એમ કે જે સારા સાધુ હોય શું એ સર્વિસ લે અથવા તો સર્વિસના બદલામાં કોઈ ચાર્જ લે. લેટ વી સી વોટ હેપન્સ ટુ ધ નેક્સ્ટ. સી દેટ કહે છે સાધુ સેઝ, હવે સાધુ કહે છે જ્યારે વિલેજરે પ્રશ્ન કર્યો ત્યારે, ટુ ધ વિલેજર એ ગ્રામવાસીને, માય ડિયર ચાઇલ્ડ આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ. મારા પ્રિય, માય ડિયર એટલે મારા પ્રિય, ચાઇલ્ડ એટલે બાળક, હે મારા બાળક, આઈ એટલે હું, પ્લીઝડ એટલે ખુશ છું, વિથ એટલે સાથે, યુ એટલે યોર એટલે તારા, ગિફ્ટ એટલે ભેટ, હું તારા ભેટથી ખુશ છું. નાવ ડોન્ટ વરી, નાવ એટલે હવે, ડોન્ટ વરી, વરી એટલે ચિંતા કરીશ નહીં, I will definitely make you rich. I એટલે હું, definitely એટલે ચોક્કસપણે, make એટલે બનાવીશ, you એટલે તને, rich એટલે પૈસાદાર, હું તને ચોક્કસ પૈસાદાર બનાવીશ. We need to perform a puja at your house. We એટલે આપણે, need એટલે જરૂર પડશે, perform એટલે કરવું પડશે, puja એટલે પૂજા, at your એટલે તારા, house એટલે ઘરે, અને એના માટે આપણે તારા ઘરે પૂજા રાખવી પડશે. See that મિત્રો, કદાચ હવે તમને ધીરે ધીરે ખ્યાલ આવશે કદાચ કે પૈસાદાર બનવા માટે શું એક પૂજાથી પૈસાદાર માણસ બની જાય. લેટ વી સી નેક્સ્ટ વોટ હેપન્સ. આપણી ક્યુરિયોસિટી હવે વધતી જાય છે મિત્રો, આગળ ખબર પડશે. વિલેજર ટુ, બીજો ગ્રામવાસી જે છે જેણે કીધું એ કે મને પૈસાદાર બનવું છે, એ કહે છે થેન્ક યુ યોર હોલીનેસ, તમારો ખૂબ ખૂબ આભાર હે મહાન આત્મા અથવા તો પવિત્ર માણસ. આઈ એમ સો લકી, આ એટલે હું, એમ એટલે છું, સો એટલે ખૂબ જ, લકી એટલે નસીબદાર. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ, પ્લીઝ એટલે મહેરબાની કરીને, ટેલ એટલે જણાવો, મી એટલે મને, વોટ એટલે શું, આ એટલે મારે, નીડ એટલે જરૂર પડશે, ટુ ડુ એટલે કે કરવું, મારે શું કરવું પડશે એ મને જણાવો. તો સાધુ શું કહે છે, સી દેટ, જો મિત્રો અહીંયા ચોખાનું પોટલું તો આપ્યું છે પણ સાધુ શું કહે છે, બીજી શું માંગણી મૂકે છે. સાધુ સેઝ ડિયર ચાઇલ્ડ નાવ આઈ નીડ ઓનલી ટુ ગોલ્ડ કોઇન્સ ફોર ધ પૂજા. ડિયર એટલે પ્રિય, ચાઇલ્ડ એટલે બાળક, હે પ્રિય બાળક, નાવ એટલે હવે, આ એટલે મારે, નીડ એટલે જરૂર પડશે, ઓનલી એટલે ફક્ત, ટુ એટલે બે, ગોલ્ડ કોઇન એટલે સોનાના સિક્કા, ફોર ધ પૂજા એટલે પૂજા માટે, હે બાળક હવે મારે સોનાના સિક્કા બે જોઈશે પૂજા કરવા માટે જેથી કરીને તું પૈસાદાર બની જા. તો વિલેજર્સ ટુ શું કહે છે, ઇટ્સ ઓલ રાઇટ, આઈ વિલ ગીવ યુ ટુ ગોલ્ડ કોઇન્સ, ઇટ્સ ઓલ રાઇટ, બરાબર છે, આ એટલે હું, ગીવ એટલે આપીશ, યુ એટલે તમને, ટુ એટલે બે, ગોલ્ડ કોઇન્સ એટલે કે સોનાના સિક્કા. તો એના પછી નેક્સ્ટ હિયર વી કેન સી શું કહે છે સાધુ. સાધુ સેઝ જ્યારે સોનાના સિક્કા આપી દે છે એટલે શું કહે છે, બચ્ચા તેરા કલ્યાણ હોગા, લક્ષાધિપતિ ભવ, બરાબર, તારું કલ્યાણ થાય બચ્ચા અને તું પૈસાદાર બન, એવા આશીર્વાદ એને આપે છે. અને હવે એના પછી નેક્સ્ટ શું કહે છે, સી દેટ ધ વિલેજર ટેક્સ આઉટ ધ ટુ ગોલ્ડ કોઇન્સ એન્ડ ગીવ ટુ ધ સાધુ. વિલેજર એટલે ગ્રામવાસી, ટેક આઉટ એટલે બહાર કાઢે છે, ટુ એટલે બે, ગોલ્ડ કોઇન એટલે સોનાના સિક્કા, એન્ડ ગિફ્ટ એટલે કે આપે છે, ટુ ધ સાધુ એટલે સાધુને, પોતાની પૂજા કરવા માટે એ બે સોનાના સિક્કા આપે છે. રમન ઇઝ વોચિંગ ધીસ કેરફુલી, રમન એટલે રમન, ઇઝ એટલે છે, વોચિંગ એટલે જોઈ રહ્યો, ધીસ એટલે આ, કેરફુલી એટલે ધ્યાનથી, રમન છે આ બધી જ વસ્તુ ધ્યાનથી જોઈ રહ્યો છે. અને મિત્રો જેમ આગળ કીધું એમ કે બહુ બુદ્ધિશાળી વ્યક્તિ છે, બહુ બુદ્ધિમાન વ્યક્તિ છે, એટલે એ પોતાના મગજ પ્રમાણે વિચારે છે અને શું કરે છે. જો ધ સાધુ પુટ્સ ધ કોઇન્સ ઇન ટુ ધ પોકેટ એન્ડ બ્લેસ ધ વિલેજર. સાધુ એટલે સાધુ, પુટ્સ એટલે કે મૂકે છે, કોઇન્સ એટલે કે સિક્કા, ઇન્ટુ એટલે માં, હિઝ એટલે તેમના, પોકેટ એટલે ખિસ્સામાં, એન્ડ બ્લેસીસ એટલે કે આશીર્વાદ આપે છે, વિલેજર એટલે કે ગ્રામવાસીને, ગ્રામવાસીને આશીર્વાદ આપે છે. રમન પુશીસ ટુ ધ ક્રાઉડ અસાઇડ એન્ડ રશ ટુ ધ સાધુ. રમન એટલે રમન, પુશીસ એટલે કે ધક્કો મારે છે, ક્રાઉડ એટલે ટોળાને, અસાઇડ એટલે આગુપાછું કરે છે ટોળાને, એન્ડ રશીસ એટલે કે ધક્કો મારીને પહોંચી જાય છે ટુ ધ સાધુ એટલે સાધુ પાસે, ઘસીને સીધો સાધુ પાસે આવી જાય છે. હી ફોલ્સ એટ હિઝ ફીટ, હી એટલે તે, ફોલ્સ એટલે પડે છે, એટ હિઝ એટલે તેના, ફીટ એટલે પગ પર, અને સીધો જઈને તેના પગ પર પડી જાય છે. મિત્રો આ સીન જોઈને શું આપણને કદાચ મનમાં આવ્યું થશે, શું રમન પણ એમના આશીર્વાદ લેવા આવ્યો, બટ ના, જેમ આગળ આપણે ચર્ચા કરી એમ કે બહુ બુદ્ધિશાળી છે અને જો હવે શું ટ્રીક વાપરે છે. લેટ વી સી ઇન ટુ ધ નેક્સ્ટ. સી દેટ રમન સેઝ યોર હોલીનેસ યુ આર અ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ. યોર હોલીનેસ, હે મારા, હે મહારાજ,
યુ એટલે તમે, આર એટલે છો, ગ્રેટેસ્ટ એટલે મહાન, સેન્ટ એટલે સંત, ઇન ધ વર્લ્ડ, ઇન એટલે માં, વર્લ્ડ એટલે વિશ્વની અંદર. હે મહારાજ, તમે તો વિશ્વમાં મહાન સંત છો, પ્લીઝ બ્લેસ મી, પ્લીઝ એટલે મહેરબાની કરીને, બ્લેસ એટલે આશીર્વાદ આપો, મી એટલે મને. સાધુ સહીઝ, સાધુ કહે છે, ગેટ અપ માય ચાઇલ્ડ, ટેલ મી યોર પ્રોબ્લમ. ગેટ અપ એટલે ઊભો થા, માય ચાઇલ્ડ એટલે મારા બાળક, ટેલ એટલે જણાવો, મી એટલે મને, યોર એટલે તારી, પ્રોબ્લમ એટલે મૂંઝવણ, ઊભો થા બાળક અને મને તારી મૂંઝવણ જણાવો. તો જો મિત્રો, હવે રમણ છે પોતાની બુદ્ધિશક્તિથી પોતાની ટ્રીક વાપરે છે અને શું કરે છે. રમણ સેઝ, માય લોર્ડ, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. રમણ કહે છે, માય લોર્ડ, હે મારા ભગવાન, આઈ હેવ એટલે મારી પાસે છે, એવરીથિંગ એટલે બધું જ, ઇન માય લાઈફ એટલે મારા જીવનની અંદર, મારા જીવનની અંદર મારી પાસે બધું જ છે. આઈ હેવ અ બિગ હાઉસ, આઈ હેવ એટલે કે મારી પાસે છે, બિગ એટલે મોટું, હાઉસ એટલે ઘર, લોટ ઓફ મની, લોટ ઓફ એટલે ઘણી બધી, મની એટલે પૈસા, એન્ડ હેપ્પી ફેમિલી, હેપ્પી એટલે ખુશ, ફેમિલી એટલે પરિવાર, અને ખુશ પરિવાર પણ છે. બટ ડૂ સમથિંગ સો દેટ આઈ કેન ગો ટુ ધ હેવન એન્ડ માય આફ્ટર માય ડેથ. એવું કહે છે, બટ એટલે પરંતુ, ડુ એટલે કરો, સમથિંગ એટલે કંઈક, ધેટ એટલે જેથી કરીને, આઈ કેન ગો એટલે કે હું જઈ શકું, ટુ ધ હેવન એટલે કે સ્વર્ગમાં, આફ્ટર એટલે પછી, માય ડેથ એટલે કે મારા મર્યા પછી, મારી પાસે બધું જ છે. જો મિત્રો, અહીંયા આવે પોતાની બુદ્ધિશક્તિથી એ પ્રશ્ન કરે છે સાધુને, અથવા તો જણાવે છે મુશ્કેલ પોતાની, કે મારી પાસે બંગલો છે, સારી ફેમિલી છે, પૈસા છે, બધું જ છે મારી પાસે, પરંતુ મને કંઈક એવી આશીર્વાદ આપો જેથી કરીને હું મર્યા પછી સ્વર્ગમાં જ જઉં, એવું એ વિનંતી કરે છે. સાધુ કહે છે, ઇટ્સ વેરી ઇઝી ફોર મી, કમ નિયર અર. ઇટ્સ એટલે તે, વેરી એટલે ખૂબ જ, ઇઝી એટલે સરળ છે, ફોર મી એટલે મારા માટે, એ તો મારા માટે ચૂટકીનો સવાલ છે, બહુ સરળ છે. કમ નિયર અર, કમ એટલે આવ, નિયર અર એટલે નજીક. હવે જો મિત્રો, શું થાય છે અહીંથી, આ જે ટર્નિંગ પોઈન્ટ છે થાય છે, શું સાધુ સાચો છે કે ખોટો છે એ ખ્યાલ આવી જશે. રમન ગોઝ વેરી નિયર ટુ ધ સાધુ. રમન એટલે રમન, ગોઝ એટલે જાય છે, વેરી એટલે ખૂબ જ, નિયર એટલે નજીક, ટુ ધ સાધુ એટલે સાધુ પાસે. સડનલી હી પ્લક આઉટ ધ હેર ફ્રોમ ધ સાધુઝ બિયર્ડ. સડનલી એટલે અચાનક, હી એટલે તે, પ્લક્સ એટલે કે તોડે છે, આઉટ તોડીને, આઉટ એટલે બહાર કાઢે છે, અ હેર એટલે વાળ, ફ્રોમ એટલે માંથી, સાધુઝ એટલે સાધુની, બિયર્ડ એટલે દાઢી, અને અચાનક જ એ સાધુની દાઢીમાંથી એક વાળ ખેંચી લે છે નજીક જઈને. સી દેટ, સાધુ સેઝ આ આઉચ, બરાબર, સાધુની દાઢીમાંથી વાળ ખેંચાય છે, તૂટે તોડે છે એટલે બૂમ પાડે, સ્વાભાવિક છે, એ બૂમ પાડે છે, આઉચ. હી ટોલ્સ, હી હોલ્ડ્સ ધ હેર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસ ધ ક્રાઉડ. હી એટલે તે, હોલ્ડ્સ એટલે પકડે છે, હેર અપ ઊંચો રાખીને, પ્રાઉડલી એટલે ગર્વથી, એ તેનાલી રમન છે, એ વાળ ઊંચો, હાથથી ઊંચો કરીને ગર્વથી ઊંચો રાખે છે, એન્ડ એડ્રેસ એટલે કે બતાવે છે, ટુ ધ ક્રાઉડ એટલે કે જે ટોળું છે એના તરફ ધરીને બતાવે છે, અને શું કહે છે. સી દેટ, રમન સેઝ, આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. આ એટલે હું, એમ એટલે છું, લકીએસ્ટ એટલે સૌથી નસીબદાર, મેન એટલે માણસ, ઇન ધ વર્લ્ડ એટલે વિશ્વની અંદર. આઈ હેવ ધ મેજિકલ હેર, આઈ હેવ એટલે મારી પાસે છે, મેજિકલ એટલે જાદુઈ, હેર એટલે વાળ. ધીઝ હેર વિલ ટેક અસ ડાયરેક્ટલી ટુ ધ હેવન. ધીઝ એટલે આ, હેર એટલે વાળ, વિલ ટેક એટલે કે લઈ જશે, અસ એટલે આપણને, ડાયરેક્ટલી એટલે સીધા જ, ટુ ધ હેવન એટલે સ્વર્ગમાં. હી ઇઝ અ વેરી વેરી હોલી મેન. હી એટલે તે, ઇઝ એટલે છે, વેરી એટલે ખૂબ જ, વેરી એટલે ખૂબ જ, હોલી એટલે પવિત્ર, મેન એટલે માણસ, તે સાચે જ બહુ પવિત્ર માણસ છે. એવરી હેર ઓફ હિઝ બિયર્ડ ઇઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન. એવરી એટલે દરેક, હેર એટલે વાળ, ઓફ એટલે ના, હિઝ એટલે તેના, બિયર્ડ એટલે દાઢીના, તેના દાઢીના દરેક વાળ છે, ઇઝ ફ્રી એટલે કે મફતની, ટિકિટ એટલે ટિકિટ છે, ટુ ધ હેવન એટલે સ્વર્ગની. મિત્રો, આપણામાંથી ઘણા બધા એવા લોકો કહે છે જે સ્વર્ગની ઈચ્છા રાખતા હોય છે, એવું વિચારતા હોય છે કે આફ્ટર મર્યા પછી. એટલે અહીંયા તેનાલી રમન લોકોને કહે છે એ સમયમાં કે એક મફતની ટિકિટ છે સ્વર્ગમાં જવાની, આ સાધુના દાઢીના વાળ. અને અહીંયાથી ટર્નિંગ પોઈન્ટ એટલા માટે છે કારણ કે રમનને ખ્યાલ આવી ગયો હતો કે આ સાધુ સાચો છે નહીં. દેટ આફ્ટર વોટ હેપન્સ, વિલેજર ટુ શું કહે છે, જેણે પૈસા આપ્યા હતા પહેલાં રીચ બનવા માટે, એ શું કહે છે, જો આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન રાધર ધેન બીકમ અ રીચ ઇન ધ વર્લ્ડ. સી દેટ, આ એટલે હું, ઓલ્સો એટલે પણ, વોન્ટ એટલે ઈચ્છો છું, ટુ ગો એટલે જવું, હેવન એટલે સ્વર્ગમાં, રાધર ધેન એટલે કે ના કરતાં, બીકમ એટલે બનવું, રીચ એટલે પૈસાદાર, ઇન ધ વર્લ્ડ એટલે વિશ્વની અંદર, પૈસાદાર બનવું એની કરતાં મારે સ્વર્ગમાં જવાનું મને પસંદ છે, હું એ ઈચ્છીશ. યોર હોલીનેસ, એલાવ મી ટુ પ્લક એ હેર. યોર હોલીનેસ, હે મહારાજ, એલાવ એટલે પરવાનગી આપો, મી એટલે મને,
પ્લક એટલે ખેંચવા માટે અથવા તો તોડવા માટે, હેર એટલે વાળ. તમારી દાઢીમાંથી એક વાળ તોડવાની મને પરવાનગી આપો. ધ સાધુ પ્રોટેસ્ટ અલોટ બટ ધ વિલેજર પ્લક્સ એ હેર. સાધુ એટલે સાધુ પ્રોટેસ્ટ એટલે રક્ષણ કરે છે, લોટ ઓફ લોટ એટલે કે ઘણું બધું પોતાની જાતને બચાવે છે, બટ પરંતુ વિલેજર એટલે ગ્રામવાસી પ્લક એટલે તોડી લે છે, હેર એટલે વાળ. સાધુના દાઢીમાંથી વાળ તોડી લે છે. હી અગેન્સ્ટ મેક એ ક્રાય ઓફ પેન. હી એટલે તે, અગેન એટલે ફરીથી, મેક્સ એટલે કરે છે, ક્રાય એટલે રડવાનો અવાજ, ઓફ પેન એટલે દર્દથી. જેવો દાઢીનો વાળ ખેંચે છે એવો જ પાછો ઉ આઉચ એવો અવાજ આવે છે. વિલેજર થ્રી, હવે બીજો ત્રીજો ગામવાસી હતો એ શું કહે છે, વન ફોર મી ટુ, સી દેટ, વન એટલે એક, ફોર એટલે માટે, મી એટલે મારા, ટુ એટલે પણ, મારા માટે પણ એક, મારે પણ સ્વર્ગમાં જવું છે, સી દેટ. હવે શું થાય છે મિત્રો, જો પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રીમ લાઉડલી. પીપલ એટલે લોકો, ક્રાઉડ એટલે ટોળું વળે છે, અરાઉન્ડ એટલે આસપાસ, સાધુ એટલે સાધુની, એન્ડ સ્ક્રીમ એટલે ચીસો પાડે છે, લાઉડલી એટલે મોટેથી. શું ચીસો પાડે છે, મારે પણ એક ચાવી જોઈએ છે, મારે પણ એક ચાવી જોઈએ છે, મારે પણ દાઢીનો વાળ જોઈએ છે, મારે પણ સ્વર્ગમાં જવું છે. રમન સેઝ, માય લોર્ડ પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોવર્સ. હવે જો અહીંયા રમન છે એ સાધુને પાઠ ભણાવવા માટે શું કહે છે, જો માય લોર્ડ, હે મારા ભગવાન, પ્લીઝ એટલે મહેરબાની કરીને, નોટ સે, ના ના પાડશો, ટુ યોર એટલે તમારા ફોલોઅર્સ એટલે ભક્તોને, તમારા ભક્તોને અથવા તો તમારા જે અનુયાયીઓ છે એમને ના ના પાડશો. ગીવ ધેમ અ કી ટુ હેવન, સી દેટ, એટલા માટે ટાઇટલ આવ્યું છે. ગીવ એટલે આપો, તેમ એટલે તેઓને, કી એટલે ચાવી, ટુ હેવન એટલે સ્વર્ગમાં જવાની. ધ સાધુ ટ્રાઇઝ ટુ એસ્કેપ. સાધુ એટલે સાધુ, ટ્રાઇઝ એટલે પ્રયત્ન કરે છે, ટુ એસ્કેપ એટલે કે ભાગવાની. હી ફોલ્સ ડાઉન. હી એટલે તે, ફોલ્સ ડાઉન એટલે નીચે પડી જાય છે. પીપલ રન આફ્ટર હિમ. પીપલ એટલે લોકો, રન એટલે દોડે છે, આફ્ટર હિમ એટલે એની પાછળ. ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ. ફેક એટલે નકલી, સાધુ એટલે સાધુ, રન્સ એટલે દોડે છે, ફોર હિઝ એટલે તેની, લાઈફ એટલે જીવન બચાવવા માટે. હવે નકલી સાધુ છે, પોતાનું જીવન બચાવવા દોડે છે. પીપલ ચેઝ હિમ. પીપલ એટલે લોકો, ચેઝ એટલે પીછો કરે છે, હિમ એટલે તેનો, અને લોકો છે એનો પીછો કરે છે. અહીંયા આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ મિત્રો, એ રીતે તેનાલી રમન છે સાધુ પાસે જઈને એ રીતે વાળ તોડે છે. અને અહીંયા આપણે એન્ડ તરફ જઈ રહ્યા છીએ. સી દેટ શું કહે છે, રમન સેઝ, સો દેટ ઇટ દેટ ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધીસ સાધુ. હવે લોકોને, બધાને, લોકોને કહે છે, દેટ એટલે તે, ઇઝ એટલે છે, ટ્રુથ એટલે સત્ય, અબાઉટ એટલે ના વિશે, ધીઝ એટલે આ, સાધુ એટલે સાધુ, અને આ જ છે એ સાધુનું સત્ય. હી ઓનલી વોન્ટેડ યોર મની એન્ડ ગિફ્ટ. હી એટલે તે, ઓનલી એટલે ફક્ત, વોન્ટેડ એટલે ઈચ્છતો હતો, યોર એટલે તમારા, મની એટલે પૈસા, એન્ડ ગિફ્ટ એટલે ભેટો, તેને ફક્ત તમારા પૈસા અને ભેટની જ જરૂર હતી. વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ. વી એટલે આપણે, કેન બી એટલે બની શકીએ છીએ, રીચ એટલે પૈસાદાર, બાય વર્કિંગ એટલે કામ કરીને, હાર્ડ એટલે સખત. આપણે પૈસાદાર છીએ, સખત કામ કરીને જ બની શકીએ છીએ, આ રીતે કોઈ પૂજા બૂજાથી બની શકીએ નહીં. વી નીડ નોટ ટુ ગીવ અવર અર્નિંગ ટુ સાધુસ લાઇક ધીસ. વી એટલે આપણે, નીડ નોટ એટલે નોટ ગીવ એટલે ન આપવી જોઈએ, અવર એટલે આપણી, અર્નિંગ એટલે કે કમાણી, ટુ ધ સાધુ એટલે સાધુને, લાઇક ધીસ એટલે આ રીતે, આના જેવા ખોટા સાધુને ક્યારેય પણ આપણે મહેનતની કમાણી આપવી જોઈએ નહીં. વિલેજર ટુ સેઝ, જે ગ્રામવાસી જે હતો જેણે સોનાના સિક્કા આપ્યા, એ શું કહે છે, ઓ માય ટુ ગોલ્ડ કોઇન્સ. અરે રે, મારા બે સોનાના સિક્કા. તો રમન કહે છે, ડોન્ટ વરી, ચિંતા ના કરશો, કિંગ્સ મેન વિલ અરેસ્ટ હિમ. કિંગ્સ એટલે કે રાજાના મેન એટલે માણસો, એટલે કે રાજાના સિપાહીઓ છે, વિલ અરેસ્ટ એટલે કે અરેસ્ટ કરી લેશે, પકડી લેશે, ધરપકડ કરી લેશે, હિમ એટલે તેની. એવરીવન વિલ ગેટ હિઝ મની બેક. એવરીવન એટલે દરેકને, વિલ ગેટ એટલે પ્રાપ્ત થશે, હિઝ એટલે તેમની, મની એટલે પૈસા, બેક એટલે પાછા. રમન ગોઝ ટુ બેક ટુ ધ કોર્ટ. રમન એટલે રમન, ગોઝ એટલે જાય છે, બેક એટલે પાછું, ટુ ધ કોર્ટ એટલે દરબારમાં. જેમ આગળ મિત્રો આપણે ચર્ચા કરી, એમ પહેલાં આપણે વિડીયોની અંદર ચર્ચા કરી હતી કે અતિલોભ એ પાપનું મૂળ, અને જે જ્ઞાની છે તે મહાન છે. એટલે આ ચેપ્ટરની અંદર પણ એવું જ કંઈક છે કે રમન છે પોતાની બુદ્ધિશક્તિથી બધા લોકોને, જે પણ કોઈ ચીટર છે સાધુ, એનો પર્દાફાશ કરે છે અને એમના ગામના લોકોને બચાવે છે. આઈ હોપ કે તમને મિત્રો આ વિડીયો સારી રીતે, અથવા તો આ પાઠ છે, સારી રીતે સમજાયું છે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, અન્ય મિત્રો શેર કરજો, અને હજી પણ જો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ.